હાલ ગુજરાત પોલીસ ઉપર જાણે ગ્રહણ ચાલતું હોય તેવા એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. જે હા દોસ્તો, વધુ એક પોલીસનો કેસ છે તે સામે આવ્યો છે. જે પોલીસ અધિકારી પોતાના પોલીસ સ્ટેશનની અંદર બેઠા બેઠા આરોપીઓને જેલ હવાલે કરતા હતા, જે પોલીસ અધિકારી ગુનાહો નોંધતા હતા, આજે એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે એ જ પોલીસ અધિકારી એનું જ પોલીસ સ્ટેશન અને એ જ પોલીસ સ્ટેશનની અંદર એ જ પોલીસ અધિકારીના ઉપર ગુનો નોંધાયો છે અને તે હવે આરોપી બન્યા છે. જી હા દોસ્તો, અને હવે આ પોલીસ અધિકારી અને જેલની અંદર ધકેલતા હતા તે ખુદ જેલમાં જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ક્યાંનો છે મામલો, શું છે મામલો, શું છે પૂરી ખબર, આવો વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. જૂનાગઢ અને જૂનાગઢનું બી ડિવિઝન પોલીસ સ્ટેશન, જેને લઈને આજે એક મોત થયું છે અને આ મોતની ખબર આવતા જ પોલીસમાં સન્નાટો છવાયો છે. જી હા, આરોપ લાગ્યો છે કે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI મુકેશ મકવાણાએ મરણતોલ માર માર્યો છે, જેના કારણે એક વ્યક્તિ છે જેનો જીવ ગયો છે. આરોપ એ પણ લાગ્યો છે કે તેમની પાસે લાખો રૂપિયા માગવામાં આવ્યા હતા ન મારવાને લઈને. તો આવું જાણીએ કોણ છે વ્યક્તિ. દોસ્તો, જાદવ નામનો હર્ષિલ લક્ષ્મણ જાદવ નામનો એક વ્યક્તિ હતો, જે આજે નથી રહ્યો. આ વ્યક્તિ મૂળ અમદાવાદનો હતો, પરંતુ તે સુરતમાં રહેતો હતો. તેની પાસે તનિષ્ક વેકેશન ક્લબ કરીને તે પોતાનો બિઝનેસ કરતો હતો. મતલબ કે વેકેશનના સમયની અંદર લોકોને બહાર લઈ જતો હતો. આ એનો બિઝનેસ હતો. ઘણા બધા લોકો એના કારણે અસંતોષ પણ હશે તેની કામગીરીને લઈને, જેને લઈને જ જૂનાગઢના એક વ્યક્તિએ જૂનાગઢ બી ડિવિઝનની અંદર ફરિયાદ નોંધાવી હતી. આસિમ સીડા નામનો એક વ્યક્તિ છે, જેણે જૂનાગઢ બી ડિવિઝનમાં હર્ષિલ લક્ષ્મણ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેને સાથે વિશ્વાસઘાત થયો છે અથવા તો 420 થઈ છે, જે પ્રમાણે પૈસા ચૂકવ્યા છે 1,20,000, તે પ્રમાણે તેમને કામગીરી નહોતી મળી, જેને લઈને આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ હર્ષિલ જાદવ છે તે પોતાની જ કંપનીનો એક કર્મચારી છે, જે તેને લાગતું હતું કે તેના કંપનીના ડેટા છે તે બહાર વેચી રહ્યો છે, જેના કારણે તે અમદાવાદનું દે છે, તેને સામે હર્ષિલે ફરિયાદ નોંધાવી. 9 જાન્યુઆરીના રોજ બોડકદેવી પોલીસ સ્ટેશનથી ફોન આવે છે કે આપ પોલીસ સ્ટેશન આવો, કામ છે વગેરે વગેરે. તે ત્યાં જાય છે ત્યારે હર્ષિલને જૂનાગઢ પોલીસ છે તેને સોંપવામાં આવે છે, તેને પકડવામાં આવે છે અને જૂનાગઢ પોલીસને સોંપવામાં આવે છે. જૂનાગઢ પોલીસ છે તે હર્ષિલનો કબજો લઈને જૂનાગઢ પહોંચે છે. જૂનાગઢ પહોંચ્યા બાદ હર્ષિલના પરિવારે એક ખાનગી યુટ્યુબ ચેનલ છે, તેનો દાવો છે કે હર્ષિલના પરિવાર પાસે PSI મકવાણા છે. તેણે વાતચીત કરી હતી કે જે ફરિયાદી છે તેના 1,20,000 રૂપિયા આપ આપો, જે મુદ્દા માલ અમે બતાવી શકીએ, બાકીના 3,00,000 રૂપિયા પોલીસ એટલે કે અમને આપો આ ભ્રષ્ટાચારના. પરંતુ હર્ષિલે અને હર્ષિલનો પરિવાર છે તે નહોતા માન્યા. તેનું પોલીસનું કહેવું હતું કે પૈસા 3,00,000 રૂપિયા આપો તો હર્ષિલને માર નહીં મારવામાં આવે, પરંતુ હર્ષિલનો પરિવાર ન માન્યો અને તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ આ હર્ષિલને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. 2 દિવસના કોર્ટ છે તે રિમાન્ડ આપે છે. 10 તારીખે તેને રજૂ કરે છે, 12 તારીખ સુધીના રિમાન્ડ આપે છે. હર્ષિલને 2 દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે, જ્યાં એવું મનાય છે કે તેને મરણતોલ માલ છે ત્યાં PSI પૈસા માટે મારે છે. ત્યારબાદ તેના રિમાન્ડ પૂરા થાય છે 2 દિવસના અને ફરી તેને 12 અથવા 13 તારીખના રોજ જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. કોર્ટમાં જ્યારે એને રજૂ કરવામાં આવે છે ત્યારે માથાની અંદર પાટો હોય છે, પગુએથી ચાલી ન શકતો હોય છે, પાટાની અંદરથી લોહી નીતરતું હોય તેવું જજને દેખાય છે, જેને લઈને જજ છે તે પણ સહેમી જાય છે કે આ જે વ્યક્તિ છે તે 2 દિવસ પહેલાં સાજો સુથરો આવ્યો હતો, તેની આ હાલત કઈ રીતે થઈ. જજે આ સમગ્ર મામલે પોલીસને ત્યારે જ કહ્યું હતું કે હવે કાયદાકીય પ્રક્રિયા માટે તૈયાર રહેજો. હર્ષિલની ફરિયાદ લેવામાં આવે છે અને ત્યારબાદ જજ છે તે કહે છે કે હવે આને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરો અને સારવારની જરૂર છે. પરંતુ પોલીસ અહીંયાથી પણ ના સમજી. પોલીસે હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે હર્ષિલને આ અવસ્થામાં જૂનાગઢ જેલ લઈ જવામાં આવે છે. જૂનાગઢ જેલમાં તેને જ્યારે મૂકવા જવામાં આવે છે ત્યારે જેલર છે ત્યાં મામલો સમજી જાય છે કે ખૂબ ગંભીર છે અને દાળમાં કંઈક કાળું છે. જેલર કહે છે કે પહેલાં હોસ્પિટલ જાઓ, એને સારવાર અપાવો, હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જનું સર્ટિફિકેટ આપે, પછી જેલની અંદર આવજો, ત્યાં સુધી ના લાવતા. ત્યારબાદ આ લોકો છે તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે છે, જ્યાં તેની 2 દિવસ સારવાર રાખવામાં આવે છે. જાણવા મળે છે કે તેના પગ છે તેની અંદર, એક પગની અંદર ફ્રેક્ચર થાય છે અને બીજા પગમાં લિગામેન્ટ આવે છે તે તૂટી જાય છે, એટલો મરણતોડ માર મારે છે, તેને માથામાં મારે છે, તેને ફ્રેક્ચર થયા હોય છે, જેને લઈને
બે દિવસ ત્યાં સારવાર અપાયા બાદ તેને ફરી પોલીસ છે તેનો કબજો મેળવે છે અને જેલ લઈ જવાનો હોય છે. પરંતુ આ સમયે કોર્ટમાંથી હર્ષિલને જામીન મળે છે. જામીન મળતા તેને જુનાગઢ સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઈ જવામાં આવે છે. તેનો પરિવાર અમદાવાદ લઈ જાય છે. અમદાવાદ તેને સારવાર આપે છે હોસ્પિટલની અંદર અને સારવાર આપ્યા બાદ તે ફરી એક વખત આ જ કેસને લઈને પોતાના વકીલને મળવા જતો હોય છે ત્યારે તે ઢળી પડે છે. ઢળી પડે છે ત્યારબાદ તેને ફરી એક વખત હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને લગભગ 21 જાન્યુઆરીના રોજ તેને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે છે. જ્યારે તે ઢળી પડે છે લિપમાંથી ઉતર્યા બાદ તરત જ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ડૉક્ટરોને જાણવા મળે છે કે જે પ્રમાણે તેને માર મારવામાં આવ્યો છે તેના કારણે તેના લોહી છે તેમાં ગંઠોડા થાય છે અને હવે તેને હાર્ટનો સિવિયર હાર્ટ એટેક આવ્યો છે. મતલબ કે ગંઠોડા થવાના કારણે હૃદય સુધી પહોંચ્યું છે. તેને આઈસીયુમાં દાખલ કરે છે. તે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતો હોય છે. થાય છે જૂનાગઢ પોલીસ છે તે ફરિયાદ લેવા માટે અમદાવાદ પોતાની ટીમને મોકલે છે અને ત્યારબાદ આ મકવાણા છે મુકેશ મકવાણા તેના વિરુદ્ધ જે PSI તેના વિરુદ્ધ પોલીસ 307નો ગુનો છે તે દાખલ કરે છે. પરંતુ અત્યારે જાણવા મળ્યું છે કે આ હર્ષિલ છે તેણે દમ તેડ્યો છે. તેને દુનિયાને અલવિદા કીધું છે. પરંતુ તેનો પરિવાર છે તે હવે ન્યાય માગી રહ્યો છે અને હવે આ 307ની કલમ જે લગાડવામાં આવી છે મુકેશ મકવાણા ઉપર તેના ઉપર હવે હત્યાનો ગુનો લાગશે. મતલબ કે 302ની કલમનો ઉમેરો થવાનો છે અને મુકેશ મકવાણા જે PSI છે તે હવે જેલના સળિયા પાછળ જવાના છે. કહેવાનો મતલબ એ છે કે પોલીસ ઘણા બધા કામ સારા કરે છે પરંતુ અનેક પોલીસ ઓફિસર એવા છે જે રક્ષકના સ્વરૂપમાં જાણે ભક્ષક હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ તો હર્ષિલભાઈ જાદવનો પરિવાર નોધારો બહેનો છે. તેને 2 સંતાનો અને પત્ની છે. આ પત્નીએ પોતાના પતિને ગુમાવ્યા છે અને સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. દોસ્તો આવી તમામ ક્રાઇમની ખબરો જોવા જાણવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.